પાટણ શહેરના સિદ્ધપુર ચાર રસ્તા નજીક આવેલ સેવંતીભાઈ ખેમાભાઈ પટેલની માલિકીવાળા આઈબીપી ઓટો સર્વિસ નામના પેટ્રોલ પંપના પાટણ નગરપાલિકાના બાકી વેરાપેટીની રકમ રૂપિયા 3,27,430 ભરપાઈ કરવા માટે અનેક વખત નોટિસો સાથે મૌખિક સૂચનાઓ આપી જણાવ્યું હોવા છતાં તેઓ દ્વારા પાલિકાની બાકી વેરાની ઉપરોક્ત રકમ આજ દિન સુધીમાં ભરપાઈ નહીં કરતા ગુરુવારે પાટણ નગરપાલિકાની વેરા શાખાના અધિકારી સહિતની ટીમે તેઓની પ્રોપર્ટીને સીલ મારવાની તજવીજ હાથ ધરતા બાકી વેરા મિલકતધારકોમાં સનસનાટી મચી જવા પામી હતી. આ બાબતે પાટણ નગરપાલિકાની વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું કે પાટણ નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરના બાકી વેરા મિલકતધારકોના બાકી વેરાની વસૂલાતની ઝુંબેશ તેજ બનાવવા વેરા શાખા દ્વારા વિવિધ ટીમો બનાવી બાકી વેરા મિલકતધારકોને પોતાના વેરા ભરપાઈ કરવા નોટિસોની બજવણી સાથે મૌખિક જાણ કરવામાં આવી છે. છતાં રેસિડેન્ટ અને કોમર્શિયલ વિસ્તારના બાકી વેરા મિલકતધારકો પોતાની બાકી વેરાની રકમ ભરપાઈ ન કરતા આવા બાકી વેરા મિલકતધારકોના પાણી કનેક્શન અને ભૂગર્ભ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ મિલકતધારકો દ્વારા પોતાની બાકી વેરાની રકમ ભરપાઈ ન કરે તો તેઓની પ્રોપર્ટી સીલ કરવાની કાર્યવાહી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું તેઓએ જણાવી. ગુરુવારે પાટણ શહેરના સિદ્ધપુર ચાર રસ્તા નજીક આવેલ સેવંતીભાઈ ખેમાભાઈ પટેલ કે જેઓની માલિકીના આઈબીપી પેટ્રોલ પંપના બાકી વેરાની રકમ ભરપાઈ કરવાની મુદત અને 2021 થી 2022ના માર્ચ મહિનાની છેલ્લી તારીખે પૂરી થતી મુદત બાદ તેઓની હાંસિયામાં જણાવેલ કલ લેણી થયેલી રકમ રૂપિયા 3,27,430 ભરપાઈ નહીં કરતા પાટણ નગરપાલિકાની વેરા શાખાની ટીમ સાથે તેઓની મિલકતને સીલ કરવાની કામગીરી હાથ ધરી હોવાનું તેઓએ જણાવ્યું હતું. પાટણ નગરપાલિકા દ્વારા રેસિડેન્ટ અને કોમર્શિયલ મિલકત માલિકો પાસેથી બાકી વેરાની રકમ વસૂલાત કરવા માટે હાથ ધરાયેલી પાલિકાની વેરા વસૂલાતની કડક ઝુંબેશને લઈ બાકી વેરા મિલકત ધારકોમાં સનસનાટી મચી જવા પામી હતી. આજ રોજ નગરપાલિકા દ્વારા સરદાર કોમ્પ્લેક્સની સામે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ છે તેનું કેટલાય સમય છેલ્લા 3-1 વર્ષથી વેરો બાકી હતું. 3,27,400 ઇન્ટરેસ્ટ સાથે થયેલ છે અને તેમને માગણા બિલો પણ દર વર્ષે આપવામાં આવે અને નોટિસો પણ આપવામાં આવે. વારંવાર ઉઘરાણી કરવા છતાં પણ ટેક્સ ન ભરતી કરતાં 3 વર્ષથી નગરપાલિકાએ આજ રોજ એને સીલિંગ કરવાની કામગીરી કરેલ છે અને સીલિંગ કરેલ છે. આવા જે મોટા બાકીદારો છે એ બધાને પણ સીલિંગ કરવાની ટૂંક સમયમાં જ કામગીરી હાથ ધરવામાં આવશે.